ઓડાની દિવાલ સાથે જડી એક નાનો વિદ્યુત બલ્બ છે અહીંયા એક વિદ્યુત બલ્બ છે સમજી લો ભાઈ બલ્બ છે બલ્બનું ત્રણ મીટર દૂર આવેલી દીવાલ પર તો અહીંયા એક બલ્બ છે બલ્બને હું વસ્તુ કહી દઉં છું ઓકે બલ્બ અને અહીંયાથી ત્રણ મીટર દૂર આવેલી દીવાલ ઓકે નો પ્રોબ્લેમ આ દિવાલ છે ધીસ ઈઝ વોલ ઓકે આ વસ્તુ અને દિવાલ વચ્ચેનું અંતર ડી હું ત્રણ મીટર લઈ લઉં છું કેપિટલ ડી પ્રતિબિંબ મેળવું છે તો દિવાલ ઉપર તમારું પ્રતિબિંબ રચાશે ઓકે બહિરગોળ બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ તો અહીંયા તમે બહિર્ગોળ લેન્સ મૂકશો ઓકે તો આ લેન્સ આ લેન્સ વડે અહીંયા પ્રતિબિંબ સ્પષ્ટ મળે તે માટે આ લેન્સની કેન્દ્ર લંબાય તો ભાઈ ડિસ્પ્લેસમેન્ટ મેથડમાં આવા બે સ્થાન મળશે એક તો તમે લેન્સને યુવન સ્થાને મૂકો તો પણ દિવાલ પર આ બલ્બનું પ્રતિબિંબ મળશે અને બીજું સ્થાન તમને મળશે આ આ તમે છે ઓકે ડિસ્પ્લેસમેન્ટ બંને સ્થાને લેન્સ મૂકશો પેલા યુવન સ્થાને મૂકો પછી યુ સ્થાને મૂકો તો બંને વખતે પ્રતિબિંબ દિવાલ પર મળે પણ તમને તો કેન્દ્ર લંબાઈ શોધવા માટેની વાત કરેલી છે તો હું સીધું શોર્ટકટ લખું છું ભાઈ થિયરીમાં આપણે વાત કરી દીધી છે ડિસ્પ્લેસમેન્ટ મેથડ તમે જોઈ શકો છો પ્લે લિસ્ટમાં જઈને ઓકે તો ભાઈ સ્થાનાંતર સ્થાનાંતરની રીત રીત મુજબ બલ્બનું પ્રતિબિંબ દિવાલ પર દિવાલ પર રચાય તે માટેની શરત ચલો ભાઈ તે માટેની શરત મેં તમને શીખવાડેલી છે કરતા કેન્દ્રનું મૂલ્ય ઓછું હોવું જોઈએ ઓકે ઓછું તો મેક્સિમમ કેટલું થયું તો એફ મેક્સિમમ તમે લખો મહત્તમ તો આવશે અને જો તમે આ લેશો તો ડી ત્રણ આપેલું છે બાય ફોર એટલે પોઈન્ટ સેવન્ટી ફાઈવ મીટર કેમકે મીટરમાં આપેલું છે તમને ગેટ ઇટ આ તમને લેન્સ ના બે સ્થાન પૂછ્યા હોત આ નોંધમાં લખું છું આમાં આપેલું નથી ઓકે બે સ્થાન પૂછ્યા હોત તો એ સ્થાન મેળવવા માટેનું પણ તમારી પાસે સૂત્ર છે યુ ઓકે અને સૂત્ર છે ઓકે ઓલરેડી તમને કહી દીધેલું છે માઇનસ એક્સ સ્ક્વેર અપોન ફોર ડી કેપિટલ ડી આના ઉપરથી તમે એક્સ પણ મેળવી શકો છો રાઈટ ખાલી માહિતી માટે છે પૂછેલું છે એનો આન્સર આપણો આવી ગયો છે ઓકે તો નવી વાત નવા લેક્ચરમાં કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઘે માત્ર મિલતે બ્રેક કે ભારત